આજે આપણે શીખવાનો છે વિષય હિન્દી। તો હિન્દીમાં આપણે શું શીખવાનું છે? તો કે હિન્દીમાં આપણે ક્યાં સુધી શીખ્યા? તો કે આપણે શીખ્યા જ થી ઢ સુધીના સ્વાધ્યાય પોથીમાં પણ મહાવરો શીખ્યા અને તેનો નોટબુકમાં શબ્દો અને સ્વાધ્યાય પણ શીખી ગયા। તો આજે આપણે આવો હિન્દી શીખીએ એમાં આપણે શું કરવાનું છે? તો કે આજે આપણે શીખવાનું છે એકમ 5 મૂળાક્ષર શીખીએ। કયા છે જુઓ? તો કે અણ થી ન સુધીના મૂળાક્ષરો છે। કયા છે? અણ થી ન સુધીના। તો ચાલો બધા પહેલા શું કરશે? તો આ તમારું પેજ છે, તો અહીંયા બધાએ એચ ડબલ્યુ કરી આ જે જગ્યા છે ત્યાં બધાએ એચ ડબલ્યુ કરીને તારીખ મારવાની છે। દેખાય છે બધાને? ચાલો પછી તો હવે અહીંયા જુઓ સૂચના શું છે? ઓળખો, વાંચો અને બોલો। શું છે? ઓળખો, વાંચો અને બોલો। તો આપણે પેલો કયો શીખવાનો છે? અણ, અણસે બાણ, બાણ એટલે બાણ અને તીર પણ થાય છે। શું થાય છે? બાણ પણ થાય અને તીર પણ થાય। ચાલો હવે જુઓ અહીંયા તમને એનો ગુજરાતી અર્થ પણ આપ્યો છે અને હિન્દી શબ્દ પણ આપ્યો છે। દેખાય છે બધાને? ચાલો પછી શું આપ્યું છે? તો કે અહીંયા તમને બાણનું ચિત્ર આપ્યું છે। પછી હવે અહીંયા તો જુઓ સૂચના શું છે? રંગ પૂરો। શું છે? રંગ પૂરો। અહીંયા તમને તમારે મનગમતો રંગ પૂરવાનો છે। ચાલો બાજુમાં આપ્યા છે આપણને શબ્દ અને એમાં આપણે અણના ટપકા જોડવાના છે। ચાલો જોડીએ આપણે। ચાલો પહેલો શબ્દ છે રમ અને આપણે અણના ટપકા જોડીશું। રમણ। શું છે? રમણ। કયો શબ્દ છે? રમણ। ચાલો બીજો શબ્દ જોઈએ કરણ। કયો શબ્દ છે? કરણ। તો એમાં પણ આપણે અણના ટપકા છોડીશું। ચાલો એની પછીનો શબ્દ કયો છે? તો કે ગ, પછી અણ છે તો અણમાં ટપકા છોડીશું। ગણપત। શું છે? ગણપત। ચાલો કયા કયા શબ્દ છે? તો કે રમણ, કરણ અને ગણપત। ચાલો પછી ચાલો એની નીચેની સૂચના જુઓ શું છે? ઓળખો, વાંચો અને મહાવરો કરો। તેમાં શું આપ્યો છે? તો કે પહેલા આપણને અણ દર્શાવ્યો છે આખો, પછી તો કે પછી તમારે શું કરવાનું છે? એના ટપકા જોડવાના છે। ચાલો આપણે ટપકા જોડીશું અણના। સરસ મજાના અક્ષરે ટપકા જોડવાના છે। પછી તો કે તમારે જાતે કરવાનું છે, તો પહેલા યુ કરી નાખવાનો અને એની બાજુમાં લીટો। ચાલો પહેલા શું કરીશું? તો કે શિરોરેખા કરીને યુ કરીશું અને એની બાજુમાં લીટો। ચાલો હજી એકવાર કરીશું, યુ કરીને બાજુમાં લીટો। ચાલો એવી રીતે તમને અહીંયા પણ આપ્યો છે આ ટપકા તમારે જોડવાના છે। પછી તો કે તમને અહીંયા બ્લુ લીટી આપી છે, ત્યાં તમારે પહેલા શિરોરેખા કરવાની, પછી યુ કરવાનો નાનો અને બાજુમાં લીટો। હજી એક વાર કરીશું, દેખાય છે? આવી રીતે કરવાનું છે। ચાલો પછીની આપણે સૂચના વાંચીશું। અણ ઓળખી તેની ફરતે ગોળ કરો। તો જ્યાં અણ હોય ત્યાં આપણે શું કરીશું? ગોળ કરીશું। ચાલો અહીંયા છે અણ, તો આપણે ગોળ
કર્યું દેખાય છે બધાને ચાલો પછી તો કે અહીંયા છે તો અહીંયા ગોળ કર્યું દેખાણ બધાને ચાલો અણ પછી શું આવે અણ પછી આવે ત તો શું છે ઓળખો વાંચો અને બોલો શું છે ઓળખો વાંચો અને બોલો તો ચાલો પહેલા તો કે તરબૂચ છે તરબૂચ ત છે તરબૂચ તરબૂચ એટલે તરબૂચ ત છે તરબૂચ તરબૂચ એટલે તરબૂચ ચાલો પછી તમને અહીંયા તરબૂચ નું ચિત્ર આપેલું છે પછી તો કે હવે આ ત છે એમાં તમારે શું કરવાનું છે રંગ પૂરવાનો છે શું કરવાનું છે રંગ પૂરવાનો છે અને પછી તમને અહીંયા ગુજરાતીમાં ત આપેલો છે હવે હવે આપણે ત ના શબ્દ જે આપ્યા છે તેમાં તલવાર તરબૂચ કા ત જોડીશું ચાલો પહેલા તો કે તલવારમાં ત ને આપણે જોડીશું કયો શબ્દ છે આ તલવાર કયો શબ્દ છે તલવાર ચાલો પછી શરબત તો આપણે ત ને જોડીશું તો તમારે કેવો કરવાનો છે સીધી લીટી વાળો કયો શબ્દ છે આ શરબત ચાલો એની પછી છે ખ પછી આપણે જોડીશું ત ને કયો શબ્દ છે આ તો કે ખત કયો શબ્દ છે ખત ચાલો કયા કયા શબ્દ છે તલવાર શરબત અને ખત કયા કયા છે તલવાર શરબત અને ખત ચાલો હવે તો હવે નીચે જોઈએ શું સૂચના આપી છે ઓળખો વાંચો અને મહાવરો કરો તો પહેલા તમને ક આપેલો છે પછી તમારે એના ટપકા જોડવાના છે દેખાય છે તમે જ્યારે ક લખો પહેલા તમારે શિરોરેખા કરવાની છે પછી તમે ક કરો તો આ પાખડું ને શિરોરેખા એક ન થાય તેનું ધ્યાન રાખવાનું છે ચાલો હજી એકવાર આપણે ક કરીશું ચાલો હજી એકવાર કરીશું તરબૂચ કા ત ચાલો હવે અહીંયા તમારે ટપકા જોડવાના છે અને જાતે કરવાનું છે કઈ રીતે કરવાનું છે હું તમને તમારી સ્વા પોથીમાં કરીને બતાવું છું જે બ્લુ લાઈન આપી છે તમારે એ બ્લુ લાઈન માં જ લખવાનું છે બ્લુ લાઈન માં લખવાનું છે ઉપર નીચે બંને લીટીને અડીને લખવાનું છે દેખાય છે બધાને ચાલો પછી હવે નીચેની સૂચના વાંચો તો ઓળખી તેની ફરતે ગોળ કરો શું કીધું છે તો ઓળખી તેની ફરતે ગોળ કરો તો જ્યાં ત હોય ત્યાં આપણે શું કરવાનું છે ગોળ કરીશું તો ચાલો ગોળ આપણે કરીશું દેખાય છે બધાને ચાલો હવે તો હવે પાછળ આ સાઈડના સામેના પેજ ઉપર આવો ઓળખો વાંચો અને બોલો તો શું છે તો કે થ થસે થર્મસ થર્મસ એટલે થર્મોસ થ થસે થર્મસ થર્મસ એટલે થર્મોસ ચાલો અહીંયા થર્મોસ નું ચિત્ર આપેલું છે ચાલો પછી તો કે હવે તમને અહીંયા થ આપેલો છે એમાં તમારે શું કરવાનું છે મન ગમતો રંગ પૂરવાનો છે શું કરવાનું છે મન ગમતો રંગ પૂરવાનો છે પછી આપને શબ્દ આપ્યા છે ચાલો એમાં શું કરીશું થ ના ટપકા જોડીશું શું કરીશું થ ના ટપકા
पहलो शब्द छे थन। कयो छे? थन। चलो हवे बीजो शब्द जोई लईए। पहला एमां थना टपका जोड़ीशू, पछी शू छे? ड। शू छे? ड। थड। शू छे? थड। चलो एनी पछी तो के र। र पछी थ छे तो शब्द बन्यो रथ। चलो पछी तो के हवे आपणे ठ જોડીશું અને તેના નીચેની સૂચના વાંચીએ। ઠ ઓળખો, વાંચો અને મહાવરો કરો। શું છે? ઓળખો, વાંચો અને મહાવરો કરો। ચાલો હવે તો પહેલા આપણે ઠ જોઈએ। આપણે ઠ આપ્યો છે, પછી આપણે ટપકા જોડવાના છે। તો પહેલા ઠ ના આપણે ટપકા જોડ્યા, હવે આપણે જાતે લખવાનો છે। દેખાય છે શિરોરેખા? ક્યાં આવશે? ખાલી થના લીટા પર। ક્યાં આવશે? થના લીટા પર। ચલો હજી એકવાર કરીશું। થર્મોસ્તા થ। ચાલો હવે સ્વાધ્યાય પોથીમાં હું તમને કરીને બતાવીશ। જે તમારી બ્લુ લાઈન છે એમાં તમારે બંને લીટીને અડીને લખવાનો છે। દેખાય છે? ચાલો પછી હવે નીચે સૂચના શું છે વાંચો તો। તો કે થ ઓળખી તેની ફરતે ગોળ કરો। શું કીધું છે? થ ઓળખી તેની ફરતે ગોળ કરો। તો જ્યાં થ હશે ત્યાં આપણે ગોળ કરીશું। તો અહીંયા થ છે તો આપણે ગોળ કરીશું। પછી ક્યાં છે? તો કે અહીંયા, તો આપણે ગોળ કરીશું। ચાલો દેખાય છે બાળકો? ચાલો પછી તો હવે પાછી સૂચના આવી શું છે? ઓળખો, વાંચો અને બોલો। તો ચાલો શું છે આ? તો કે દ દસે દર્પણ, દર્પણ એટલે અરીસો। દ દસે દર્પણ, દર્પણ એટલે અરીસો। ચાલો જો તમને અહીંયા અરીસાનું ચિત્ર આપ્યું છે, દેખાય છે બધાને? ચાલો પછી અંદર દ માં તમારે રંગ પૂરવાના છે। શું કરવાનું છે? રંગ પૂરવાના છે। પછી જુઓ તમને ગુજરાતીમાં દ લખેલો આપ્યો છે। ચાલો હવે તો કે હવે આપણે દ ના ટપકા જે શબ્દ આપ્યા છે તેમાં દ ના ટપકા જોડીશું। ચાલો તો જોડીએ, પેલા દસ છે તો એના ટપકા આપણે જોડીશું। કયો શબ્દ છે? દસ। ચાલો પછી અદ્ર, દ માં આપણે જોડીશું ટપકા। કયો શબ્દ છે? અદ્ર। કયો શબ્દ છે? અદ્ર। ચાલો પછી બરગદ, તો દ ના ટપકા આપણે જોડીશું। કયા કયા શબ્દ છે? દસ, અદ્ર, બરગદ। ચાલો પછી તમને અહીંયા દ આપેલો છે, હવે તમારે શું કરવાનું છે? એના ટપકા જોડવાના છે। તો પેલા ટપકા જોડીશું। ચાલો ટપકા જોડાઈ ગયા, પછી પેલા શિરોરેખા કરી નાખવાની છે, પછી નાનો લીટો કરવાનો છે, પછી સી જેવો અને નીચેથી પાકડું આવી રીતે વાળી દેવાનું છે। આ થયો આપણો દર્પણ કા દ। હજી એકવાર આપણે કરીશું, પહેલા સીધો લીટો નાનો, પછી સી જેવો અને નીચેથી વાળી દેવાનો છે। ચાલો હજી કરું છું, નાનો લીટો, પછી સી અને પછી વાળી દેવાનો। ચાલો તમને સ્વાધ્યાય પોથીમાં પણ કરીને બતાવું છું। પહેલા તમારી બ્લુ લીટી છે એમાં તમારે શું કરવાની છે? શિરોરેખા, પછી તમારે નાનો લીટો કરવાનો છે। જુઓ અવળો જ લીટો થશે,
પછી સી કરી નાખવાનો અને પછી ન્યાથી નાનો લીટો દેખાય છે ચાલો હજી એકવાર કરીશું શિરો રેખા પછી નાનો લીટો પછી સી જેવું અને નીચેથી લીટો જુઓ દેખાય છે બધાને ચાલો હવે નીચે પીળી લાઈનની સૂચના વાંચીશું દ ઓળખી તેની ફરતે ગોળ કરો હવે આપણામાં શું શોધવાનું છે તો કે દ તો જ્યાં પણ દ હોય ત્યાં તમારે ગોળ કરવાનું છે ચાલો દેખાય છે બધાને ચાલો હવે તો કે પાછળ પેજ ફેરવશું શું આવ્યું ધ ધસે ધજા ધજા એટલે ધજા ધ ધસે ધજા ધજા એટલે ધજા જો તમને અહીંયા ધજાનું ચિત્ર આપેલું છે પછી તો કે ધ છે એમાં તમારે રંગ પૂરવાનો છે પછી અહીંયા તમને ગુજરાતીમાં ધ કરીને બતાવ્યો છે અને હવે આપણે લખીશું એના શબ્દો ચાલો પહેલા છે ધન શું છે ધન તો આપણે ટપકા એના જોડીશું પછી તો કે ધડ પછી તો કે ધરતી કયા કયા શબ્દ છે ધન ધડ અને ધરતી ચાલો હવે તો હવે આપણે તેના ટપકા જોડીને મહાવરો કરીશું તો સૂચના શું છે ઓળખો વાંચો અને મહાવરો કરો તો ચાલો પહેલા આપણે કરીશું ધ ગુજરાતીમાં તમે જેમ કરો છો એમ જ કરવાનું છે પણ હિન્દીમાં ધ અને ધમાં શું ફેર પડે છે તો કે હિન્દીનો ધ છે તો અહીંયા મીંડું આવે છે અને ઘમાં મીંડું આવતું નથી શિરોરેખા ક્યાં સુધી આવશે તો કે લીટા સુધી ક્યાં સુધી આવશે લીટા સુધી ચાલો હજી એકવાર આપણે કરીશું દેખાય છે બધાને પહેલા ઓ ઘનો ખજ કરી નાખવાનો પછી અહીંયા મીંડુંને માથે શિરોરેખા ચાલો હું તમને સ્વાધ્યાય પોથીમાં પણ કરીને બતાવું છું પહેલા તમારે ખજ કરી નાખવાનો છે આ કરી નાખો તમે ઘ દેખાય છે બધાને પછી અહીંથી તમારે આ ભીંડું કરી નાખવાનું છે અને માથે શીરો રેખા દેખાય છે બધાને ચાલો હજી એકવાર કરીશું પહેલા ઘ જેવો ખજ કરી નાખવાનો છે પછી અહીંથી મીંડું અને લીટા ઉપર શીરો રેખા ચાલો હવે આપણે ધ ઓળખી તેની ફરતે ગોળ કરો તો જ્યાં પણ ધ છે ત્યાં આપણે ગોળ કરવાનું છે દેખાય છે ચાલો પછી નીચે ઓળખો વાંચો અને બોલો શું છે ન નસે નળ નળ એટલે નળ ન નસે નળ નળ એટલે નળ પછી તમને આ નનું નળનું ચિત્ર આપેલું છે દેખાય છે પછી તો કે તમારે નમાં રંગ પૂરવાના છે પછી તમને આ ગુજરાતીમાં ન આપેલો છે અને હવે આપણે નના શબ્દ જોઈશું તો પહેલું છે ન ખ કયો શબ્દ છે ન કયો શબ્દ છે ન ચાલો હવે પછીનો શબ્દ જોઈએ ન મ ક ન મ ક કયો શબ્દ છે ન મ ચાલો પછી પ બ પછી તો કે નાના ટપકા આપણે જોડીશું તો કયો શબ્દ બન્યો પ બ ન ચાલો હવે નીચેની સૂચના વાંચીશું
ઓળખો વાંચો અને મહાવરો કરો। તો આપણને પહેલા એક વાર ન આપેલો છે અને હવે આપણે ટપકા જોડીશું। ગુજરાતીમાં જેમ ન કરીએ છીએ એવી જ રીતે તમારે હિન્દીમાં ન કરવાનો છે। માથે પણ શું આવશે? શિરો રેખા। ચાલો હું તમને સ્વાધ્યાય પોથીમાં પણ કરીને બતાવું છું। બ્લુ લીટી છે, ઉપર નીચે બંનેને અડીન તમારે કરવાની છે। ન મોટો ને વ્યવસ્થિત અને સારો કરવાનો છે। ચાલો હવે તો કે નીચે ન ઓળખી તેની ફરતે ગોળ કરો। તો ચાલો જ્યાં ન છે ત્યાં આપણે ગોળ કરીશું। દેખાય છે? આવી રીતે તમારે કયા કયા મૂળાક્ષરો આજે આપણે શીખ્યા? તો કે અણ, અણસે, બાણ, બાણ એટલે બાણ અને તીર, ત, તસે તરબૂજ, તરબૂજ એટલે તરબૂજ, થ, થસે થર્મસ, થર્મસ એટલે થર્મોસ, દ, દસે દર્પણ, દર્પણ એટલે અરીસો, ધ, ધસે ધજા, ધજા એટલે ધજા, ન, નસે નળ, નળ એટલે નળ। આ તમારે પણ સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે પૂરું કરી નાખવાનું છે। ચલો મજા આવીને હવે આપણે આવતી કાલના વિડીયોમાં મળીશું।